ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरा सुरगणाः देवाय तस्मै नमः बारवा श्लोक युक्त कर्म फलम त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्त कामकारेण फले सक्तो निबध्यते युक्त अन अयुक्त योगी अन भोगी ये मैं नी यात्रा अने एक प्रकार नो ध्येय प्राप्त कर से एनु ये सुंदर वर्णन करा मावे कि जो ना क्या बे विरोधी मार्ग छे एक योग नो मार्ग छे बीजो भोग नो मार्ग छे युक्त એટલે યોગી જે છે કર્મ ફલમ ત્યક્ત્વા આ યોગના માર્ગમાં ત્યાગ છે એટલે કે હું કર્મ ફલમ ત્યક્ત્વા ટૂંકમાં એ કર્મ કરે છે પરંતુ કર્મના ફળો પર કોઈ પ્રકારની એ મારા પણ રાખતો નથી એની માલિકીની ભાવના રાખતો નથી મેં કર્મ કર્યું એનું આ પરિણામ આવ્યું હું માલિક છું એ મારું છે એ પ્રકારની માલિકીની ભાવનાથી મુક્ત અને ખરેખર તો આ કર્મફળ ઈશ્વરનું છે કારણ કે એને જ આપેલા દેહથી ઇન્દ્રિયો મન બુદ્ધિ આ બધી ભેટ એમના દ્વારા જ કર્મ થયેલું છે યોગિનઃ કર્મ કુર્વંતિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધે કાયેન મનસા બુદ્ધ્યા કાયા મન બુદ્ધિ ઇન્દ્રિયો આ બધી જ વસ્તુ ઈશ્વર આપેલી છે
અને એ દ્વારા કર્મ થાય તો પછી કર્મ જે ફળ મળે પણ ઈશ્વરનું જ છે. એટલે આ હકીકત છે. એટલે જે પોતાનું નથી પોતાની માલિકીનું, એના પર યોગી માલિકી સ્થાપિત કરતો નથી, ઈશ્વરની માલિકી છે. અને વાલીપણાનો સિદ્ધાંત કહેવામાં આવ્યો કે આપણે બધી વસ્તુના વાલી છે, માલિક નથી. ત્યાં સુધી કા ઉપાધિ નંબર વાલી છે, માલિક નથી. અને તે જેની માલિકીનું છે એને સુપ્રત કરવામાં આવે તો કર્મ મારે કરવાનું છે, એનું ફળ તો ઈશ્વરનું છે. એનું નામ કર્મફળનો ત્યાગ. એટલે એના પરથી માલિકીનો ત્યાગ. શાંતિમાં આપનોતી નૈષ્ઠિક એમ. અને તેથી જેવું કર્મફળ મળે એનામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જમાવતો નથી. મારું હોય તો એને સફળતા કહું, નિષ્ફળતા કહું, લાભ કહું, હાનિ કહું. આમ સફળતા, નિષ્ફળતા, લાભ, હાનિ આ પ્રકારની છાપ આપણે કર્મના ફળ પર મારીએ. કર્મ કર્યા પછી પરિણામ આવે, લાભ કહીએ, હાનિ કહીએ, એ બધું ખરેખર મારો વ્યક્તિગત અભિપ્રાય છે. હું જે પ્રકારની અપેક્ષા રાખતો હતો એ પૂરી થાય તો લાભ કહું, ઉલટું થાય તો એને હું ગેરલાભ કહું, નુકસાન કહું. આમ કર્મફળ પ્રત્યે જે પ્રકારના ખ્યાલ આપણે ધરાવીએ છીએ એ બધા આપણા વ્યક્તિગત ખ્યાલો છે. હાનિ, લાભ, સફળતા, નિષ્ફળતા, વિજય, પરાજય બધું ઈશ્વરનું જ છે. અને માટે મારા પક્ષે કોઈ હાનિ કે લાભ પણ નથી. અને તેથી કર્મફળ તે સમત્વ દ્રષ્ટિ ધરાવે છે. સમોભૂત્વા અને યોગી કહેવામાં આવ્યો સિદ્ધ સિદ્ધ્યો સમોભૂત્વા સિદ્ધિ અને સિદ્ધિ, સફળતા અને નિષ્ફળતા પ્રત્યે સમાન છે, ઈશ્વરનું છે. ઈશ્વરને ગમ્યું એ ખરું. પરમેશ્વર પ્રીત એવ કર્મ કરો દે, માત્ર પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ કર્યા છે. એટલે કર્મનો આનંદ છે ખરો. આમ આપણને કર્મનો આનંદ ક્યારે આવે? જ્યારે એમાંથી મને કંઈક લાભ મળતો હોય, મારી કંઈક મોટાઈ થતી હોય વગેરે. એટલે આપણા અહંકારને સંતોષીને આનંદ આવતો હોય છે એક પ્રકારનો. બીજું કે આપણે કંઈક અથવા તો એ સિવાય એની વિરુદ્ધમાં આપણે કંઈક કરી શક્યા, કંઈક ફાળો આપી શક્યા, કંઈક મદદરૂપ થઈ શક્યા, અને એ રીતે મને મળેલી ભેળનો સદુપયોગ કરી શક્યા, એનો પણ એક આનંદ હોઈ શકે. આમ જેવી રીતે મેળવવાનો, ભોગવવાનો એક આનંદ હોય તેવી રીતે આપવાનો પણ આનંદ હોઈ શકે. તો ભોગવવાનો આનંદ છે, બંધન કરનારો છે. કારણ કે ભોગવવાને તો કોઈ અંત જ નથી. જ્યારે આપવાથી આનંદ આવે એ કેવો છે? સાત્વિક આનંદ છે, મુક્ત કરનારો છે. એટલે એવું નથી કે કર્મયોગીને કર્મફળની આસક્તિ નથી, પણ આનંદ નથી. એને કર્મનો આનંદ છે કે આ કર્મ કરી શક્યો છું. અને કર્મ પાછળ આ પ્રકારની ભાવના હોય કે આ ઈશ્વર પ્રસન્ન થાવ, આમ નિસ્વાર્થ ભાવ, એ ભાવના જ આનંદ આપનારી છે. અને તેથી કર્મફળમાંથી શું લાભ મળશે એના માટે મહત્વ રહેતું જ નથી. આજ કર્મયોગનો મૂળભૂત સિદ્ધાંત કે કર્મ એક આનંદનું સાધન છે. અને તેથી કર્મફળ પર આપણા આનંદનો આધાર નથી. શાંતિમાં આપનો નૈષ્ઠિક એમ. કઈ કર્મ એનામાં કોઈ રાગદ્વેષ જન્માવતો નથી. કર્મફળને લાભ હાનિ વગેરે એ પ્રકારની છાપ નથી લગાવતો. અંતેથી એના હર્ષ શોકના આવેગો જન્મતા નથી. તો મન શાંત હોય ને. આમ યોગની ભાવનાથી કર્મ કરવામાં આવે એનું પરિણામ છે રાગ દ્વેષ ધીમે ધીમે ક્ષીણ થતા જાય અને મનની શાંતિ પ્રાપ્ત થાય. અને છેવટે અંતઃકરણ શુદ્ધિ જ્ઞાન દ્વારા આપણને નૈષ્ઠિક અર્થાત આત્મ સ્વરૂપભૂત શાંતિ અપાવે. તો કર્મયોગ આપણને એક પ્રકારની સાપેક્ષ શાંતિ અપાવે. એ દ્વારા જે જ્ઞાન જન્મે આપણને નિરપેક્ષ શાંતિ અપાવે, જેને ભગવાન નૈષ્ઠિકી શાંતિ કહે છે. આ મહાન ફળ છે, મોક્ષરૂપી ફળ છે. શેનું? યોગની, પરોપકારની, સેવાની ભાવનાથી કર્મ કરવાને કારણે. અયુક્ત પણ જે અયોગી છે
अर्थात जन्माओ विवेक नहीं। ले आपे जे करी अभी समझते करता होई है, ये भी समझ होए के खरेखर आपवामां लाभ रहेलो छे तो एवुं आपणे करीए, लेवामां लाभ रहेलो तो आपणे एवुं करीए। એટલે અવિવેકે મનુષ્ય છે લેવામાં જ લાભ જોતો હોય, પોતાના કર્મ હંમેશા લેવાનું ભોગવવાનું સાધન માનતો હોય, અંતો પછી કર્મફળ મહત્વનું બની રહે, મારી ઈચ્છા પ્રમાણે આવ્યું કે ન આવ્યું તો જ મને આનંદ આવે, એનો આનંદ કર્મફળ આધારિત છે, કર્મ પર નહીં। હર્ષ શોકનો આવેગો જન્મે, અશાંતિ જન્મે, અને વળી વધારે કર્મ કરાવે, વધારે અશાંતિ જન્મે। ફલે શક્તો નિબદ્ધતે, ફળમાં આસક્ત છે એટલે ફળમ પ્રત્યે હર્ષ શોકના આવેગો જે ધરાવે છે। આસક્તિ એટલે અપેક્ષા, ટૂંકમાં મારું ધાર્યું પરિણામ આવવું જોઈએ, અને એવું આવે તો મને હર્ષનો આવેગ આવે, ન આવે તો શોકનો આવેગ આવે, આમ એક આલેવિકમાં એનું મન ઝોલા ખાતું હોય। નિબદ્ધતે એ વધુ ને વધુ પરતંત્ર બનતો જાય છે, બંધાતો જાય છે। આ પ્રકારે ભગવાન કર્મયોગ રૂપી સંન્યાસ છે એનું પ્રકરણ અહીંયા પૂરું કર્યું। મુખ્ય અર્થમાં જે સંન્યાસ છે જેને આપણે વિદ્વત સંન્યાસ કયો, જ્ઞાન લક્ષણ સંન્યાસ કયો, તો આત્મજ્ઞાનમાં નિષ્ઠારૂપી સંન્યાસ કયો, ભગવાન હવે એ પ્રકારના સંન્યાસની વાત કરે છે 13મા શ્લોકમાં। તો 287મા પાન પર ટીકાકાર કહે છે કે ભગવાને કહ્યું કે ભાઈ જે યોગી છે એ તો નૈષ્ઠિકીમ શાંતિ પ્રાપ્ત કરે છે એટલે મોક્ષ પ્રાપ્ત કરે છે, તો કે ભાઈ કર્મયોગથી જો મોક્ષ પ્રાપ્ત થતો હોય તો પછી મોક્ષ પ્રાપ્ત કરવા બધાએ કર્મ જ કરવું જોઈએ। આમ 12મા શ્લોકની પહેલી પંક્તિ વાંચીએ તો શું કહે છે, યુક્ત કર્મફલમ ત્યક્ત્વા શાંતિમાં આપનોતિ નૈષ્ઠિકમ, આ કર્મફળ પ્રત્યેની આસક્તનો ત્યાગ કરીને યોગી નૈષ્ઠિક શાંતિ મોક્ષ પ્રાપ્ત કરે છે એવું કહ્યું। ક્રમે કરીને પ્રાપ્ત કરે છે, પણ માત્ર આપણે એ વાક્ય વાંચીએ તેમ લાગે કે કર્મયોગ આપણને મોક્ષ અપાવે છે, એનો અર્થ એ થયો કે જે કોઈ મોક્ષની ઈચ્છા ધરાવતો હોય એને કર્મ જ કરવું જોઈએ। એટલે કે આ 12મા શ્લોકની પહેલી પંક્તિમાં આપણે માત્ર એનો અક્ષરશઃ અર્થ લઈએ તેમ લાગે કે કર્મ મોક્ષનું સાધન છે, તેથી જે કોઈ મોક્ષ પ્રાપ્ત કરે એને કર્મ કરવું જ જોઈએ। તો કે નહીં એવું નથી, નિત્ય નૈમિત્ય કૈરે કુર્વાણો દુરિતક્ષયમ, આ સ્મૃતિમાંથી આ એક વાક્ય ઉદ્ધૃત કરવામાં આવ્યું અહીંયા 3 પંક્તિમાં। નિત્ય નૈમિત કર્મ છે એટલે પોતાનું કર્તવ્ય કર્મ છે, એટલે જે કર્મ હોય એને આપણે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરતા હોઈએ, અહંકારને સંતોષવા માટે નહીં, પરંતુ મારે કરવું જે માટે કરું છું, મારે કરવું યોગ્ય છે। આમ કર્મ કરતી વ્યક્તિ મારામાં કયા પ્રકારની ભાવના છે કે આ કર્મ મારા માટે યોગ્ય છે, મારે કરવું જોઈએ, આ કર્મ તો ફાળો આપવાની એક તક છે। આમ કર્મયોગી દરેક દરેક કર્મને કંઈ ને કંઈ પ્રદાન કરવાની એક તક જાણે છે, એ જ કર્મ એ પ્રકારે કર્મ કરવામાં આવે તો એ વૃત ભાવના છે કે કર્મને કેવી રીતે પોતાનો ફાળો આપવાનું સાધન બનાવવું, આ પ્રકારની ભાવના આપણા મનને સ્વાર્થપણાથી મુક્ત કરે છે। સ્વાર્થી ભાવનામાં કેમ વધુ ને વધુ પ્રાપ્ત કરવું અને કેમ અહંકારને સંતોષવું એવી વૃત્તિ હોય, પરંતુ આ કર્મને કેવી રીતે પ્રદાન કરવાનું, ફાળો આપવાનું, પરોપકારનું સેવાનું સાધન બનાવી શકું, એ પ્રકારની જ્યારે ભાવના હોય ત્યારે એ સ્વાર્થને ક્ષીણ કરનારી છે ને, સ્વાર્થની વિરુદ્ધ ભાવના થઈ, આ ભાવને જે આપણી સ્વાર્થી વૃત્તિઓને ક્ષીણ કરનારી છે, એ તો રાગદ્વેષ ક્ષીણ કરનારી છે, એ રીતે અંતઃકરણને શુદ્ધ કરનારી છે। નિત્ય નિતુક આ પ્રકારની ભાવનાથી કર્મ કરનાર કુર્વાણો દુરિતક્ષયમ, પોતાના દુરિતનો રાગદ્વેષનો ક્ષય કરે છે,
અને પછી જ્ઞાનમ એ દ્વારા પછી જ્ઞાન પ્રાપ્ત કરાય. તો આપણું મન શુદ્ધ હોય તો જ્ઞાનમાં પણ નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે. જ્ઞાનમ ચ વિમલી કુર્વન અભ્યાસેન ચ વાસયેત. આમ જેમ જેમ મનમાંથી આ રાગ દ્વેષ ઉઠા સદા જાય તેમ તેમ આપણે ધીમે ધીમે આંતરિક શાંતિ નિષ્ઠા પ્રાપ્ત કરતા જઈએ. શાસ્ત્રના શ્રવણ દ્વારા જ્ઞાન થાય તો પણ નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે આ શુદ્ધ અંતઃકરણ જોઈએ. અભ્યાસેન ચ વાસયેત, અભ્યાસાત્મક વિજ્ઞાન કૈવલ્યમ લભતે નરઃ. તો આમ પ્રકારે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે પણ અંતઃકરણ શુદ્ધિ જોઈએ, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ જોઈએ, અને પ્રાપ્ત કર્યા પછી નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે પણ અંતઃકરણ શુદ્ધિ જોઈએ, જે મળે કર્મયોગ સાધન છે. પણ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત જ્ઞાન તો મેળવવું પડે, જ્ઞાનમાં નિષ્ઠા મેળવવી પડે. એ ધારી લઈને ભગવાને કહ્યું કે કર્મયોગી મોક્ષ પ્રાપ્ત કરે છે, કારણ કે આપણું અંતઃકરણ શુદ્ધ થાય એટલે માં જ્ઞાનની ઈચ્છા જન્મે, જ્ઞાન મળે પ્રેમ જન્મે. અને જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનીએ, અને એ જ્ઞાન પ્રાપ્તિ દ્વારા, જ્ઞાન નિષ્ઠા દ્વારા મોક્ષ પ્રાપ્ત કરીએ. એટલે ભગવાનને ખાતરી જ છે કે યોગની ભાવનાથી કર્મ કરનારને ક્રમે ક્રમે કરીને જ્ઞાન દ્વારા મુક્તિ મળવાની જ છે. એટલે કે ભગવાનના એ વચનનો અર્થ એવો નથી કરવાનો કે કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય છે માટે જે મુમુક્ષણ કર્મ કરવું જોઈએ એવું નથી. મોક્ષ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય, અને જ્ઞાન નિષ્ઠાથી પ્રાપ્ત થાય. એટલે સદા આત્મના અવસ્થાનમ, સદા પોતાના સ્વરૂપમાં નિષ્ઠ રહેવું, હું જે છું એ બનીને રહેવું. વ્યક્તિ દૃષ્ટાંત આપેલું કે નદી જ્યારે સમુદ્રમાં મળી જાય ત્યારે એ નદી પોતાના સ્વરૂપમાં નિષ્ઠ બને છે. નદીનું સ્વરૂપ છે જળ, સમુદ્ર એટલે જળ. તો નદી જ્યારે સમુદ્રમાં મળે ત્યારે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ થાય, પછી કંઈ કરવાનું રહેતું નથી. પછી નદીએ કશું કરવાનું રહેતું નથી અને કશું કરતી નથી. એટલે કહે છે બહુ જન્મકૃત સુકૃત પરિપાકાત. આ ચિત્ત શુદ્ધિ આમ એટલી ઝડપથી નથી મળતી. બહુ જન્મકૃત સુકૃત પરિપાકાત, અનેક બધા જન્મમાં અનેક બધા સત્કર્મ કર્યા હોય એને પરિપાક રૂપે સંપ્રાપ્ત ચિત્ત શુદ્ધે, જેને ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કરી છે. તેવ સમુત્પન્ન પરાવરેગત્વ વિજ્ઞાનસ્ય, એ ચિત્ત શુદ્ધિને કારણે આત્મવિચાર, એને કારણે પરાવર જીવન બ્રહ્મના ઐક્યનું જ્ઞાન, એને કારણે હું બ્રહ્મ છું, સર્વનો આત્મા છું, સર્વાત્મા, હું જ સર્વનો આત્મા છું, હું જ સર્વ છું. સર્વાત્મદર્શીને કહ્યું સર્વભૂતાત્મા ભૂતાત્મા, આગળ કહ્યું પ્રાણી માત્રનો આત્મભૂત હું છું. આવો જે બ્રહ્મવિદ, આવો જે બ્રહ્મ જ્ઞાની છે, એની માટે કોઈ કર્મની જરૂર નથી. ટૂંકમાં કર્મની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો. કર્મ કરે તો દુનિયાનું નસીબ, એ જે કર્મ કરે હંમેશા ઉપકારક જ હોય, એને પોતાને કોઈ જરૂર નથી રહી. કોઈ કર્મ કરતો નથી, પોતાની જરૂરિયાત માટે અમને કોઈ કર્મ કરવાની જરૂર નથી. એટલે એવા જ્ઞાનનું એ વર્ણન કરવામાં છે પછીના શ્લોકમાં કે જે કશું કર્મ કરતો નથી. સર્વ સર્વાણી કર્મણી સંન્યસ્ય, એણે બધા પ્રકારના કર્મનો ત્યાગ કર્યો, એટલે બધી ફરજનો ત્યાગ કર્યો, બધી જવાબદારીનો ત્યાગ કર્યો, થઈ ગયો ત્યાગ. એટલે મુખ્ય અર્થમાં એટલે કર્મ સંન્યાસી કેવી રીતે જ્ઞાનને કારણે, તો જ્ઞાનના બળને કારણે જેણે અકર્તા આત્માને જાણ્યો અને એ રીતે જે કર્તૃત્વથી મુક્ત થયો અને તેથી કર્મથી મુક્ત થયો. ખરી મુક્તિ શામાંથી છે? કર્તૃત્વમાંથી. હું કર્મ કરું છું એ પ્રકારના ભ્રમમાંથી મુક્તિ. કેવી રીતે? હું અકર્તા આત્મા છું એ જ્ઞાનથી. તો એનું વર્ણન તો બધા ચોથા અધ્યાયમાં ઘણું આવી ગયું. પણ ભગવાન હવે એવા
ત્યાં એ સંન્યાસીનું આંતરિક સ્થિતિનું વર્ણન નહોતું. એ કેમ કર્મ કરે છે, કેવું હોય એ સંન્યાસી કેવો હોય. ભગવદ્ ગીતામાં ભગવાન જે પ્રકારના સંન્યાસનો ઉપદેશ કરવા માગે છે એ કેવો સંન્યાસી હોય એનું વર્ણન હવેના શ્લોકમાં આવે છે. सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी नवद्वारे पुरे देहि. अहीं तो नवद्वारे पुरे देहे लिख्यु छे. नैव कुर्वन्न कारयन् ચલો અહીં નવદ્વારે પૂરે દેહે એવું લખ્યું છે. સર્વકર્માણી મનસા સંન્યસ્ય, આ શ્લોકનો અર્થ જોઈએ તો બધા જ કર્મ જેણે માનસિક રીતે ત્યાગી દીધા છે. મનસાનો અર્થ કરશે જ્ઞાનથી. સર્વકર્મ જેણે જ્ઞાનથી ત્યાગી દીધા છે. આસ્તે સુખમ, અને સુખેથી જે રહેલો છે, સુખમાં રહેલો છે, સુખ સ્વરૂપમાં રહેલો છે. અને એની એક અહીંયા એક લાક્ષણિકતા બતાવી, વશી, જે સર્વ રીતે વશી અર્થાત જે સર્વ રીતે આત્મ પ્રભુત્વ ધરાવે છે, જે સર્વ પોતાના પર પ્રભુત્વ ધરાવે છે, પોતાના મન પર, બુદ્ધિ પર, ઇન્દ્રિય જે પ્રભુત્વ ધરાવનાર છે, એ શું કરે છે, ક્યાં રહે છે? નવદ્વારે પુરે દેહે આસ્તે. આ નવદ્વારના નગર રૂપિયા જે દેહ છે એમાં સુખેથી રહે છે. નૈમ કુરવન ન કાર્યન, કે કરતો પણ નથી અને કરાવતો પણ નથી. તો આ શ્લોકને હવે આપણા ટીકાકાર સમજાવે છે કે વશી વશીકૃત સર્વેન્દ્રિય ગ્રામઃ. વશી એટલે જે સંપૂર્ણ વશમાં છે, જે પોતાના પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. કોના પર? વશીકૃત સર્વેન્દ્રિય ગ્રામઃ, સર્વ ઇન્દ્રિયો પર જે પ્રભુત્વ ધરાવે છે, અર્થાત બધી જ ઇન્દ્રિયો જેના કાબુમાં છે. ઇન્દ્રિયોને જે પ્રકારે દોરવા માંગે એ પ્રકાર ઇન્દ્રિયો દોરાય છે, એટલે ઇન્દ્રિયોનું પોતાનું કોઈ પ્રયોજન રહેતું નથી. આમ સામાન્ય ઇન્દ્રિયોનું પોતાનું પ્રયોજન હોય છે. આંખોને સારા સારા રૂપ રંગ જોવાનું પ્રયોજન હોય, કાનને જરા મધુર સંગીત સાંભળવાનું પ્રયોજન હોય, રસનાને સરસ રસ લેવાનું પ્રયોજન હોય. ટૂંકમાં આ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયો ભોગવવાનું પ્રયોજન હોય જ છે. કઈ ઇન્દ્રિયોમાં ઝંખના છે, જે અતૃપ્તિ છે, એના માટે તૃપ્તિ માટે સતત આ બધા વિષયોમાં એ કોઈને કોઈ રીતે વિષયો તરફ જ મંડાયેલી હોય છે. એટલા જ માટે ઇન્દ્રિયો આપણા કાબુમાં નથી. આમ કાન વિચારે કે મને ક્યારે પેલું નવું પેલું સંગીત સાંભળવા મળે, આંખો વિચારે ક્યારે મને પેલી વસ્તુ જોવા મળે, જીભ વિચારે કેમ પેલી વસ્તુ મને ખાવા મળે વગેરે વગેરે ચાખવા મળે. આમ જાણે કે દરેક ઇન્દ્રિયમાં કોઈ તૃષ્ણા હોય અને પોતપોતાના વિષયો ભોગવવાની એને કારણે એનો જ વિચાર કરતી હોય, એ મનને પણ ત્યાં ખેંચી જતી હોય. અને જેનામાં આ પ્રકારે વિષયની તૃષ્ણા છે, વિષય ભોગની તૃષ્ણા છે, ક્યારે એની ઇન્દ્રિયો કે મન એની સાથે હોય જ નહીં, એ તો બહાર જ મંડાયેલી હોય, અમારે એનું ક્યારે એના પર પ્રભુત્વ હોય નહીં. ઉલટા મન ઇન્દ્રિયો ચારે બાજુ અનેક પ્રકારનો સંઘર્ષ જીવનમાં ચારે બાજુ ખેંચે એને. મોટા સ્વામીજી કહે કે ધારો કે 10 પત્ની હોય, કોઈ નાના જે 10 એક તેવા 10 ઇન્દ્રિયો ચારે બાજુ ખેંચે એને. પણ જ્યારે ઇન્દ્રિયોમાં કોઈ ઝંખના રહી નથી, કેમ થઈ? કારણ કે બહારના વિષયમાંથી જે કંઈ એવો ભોગ સુખ ભોગ પ્રાપ્ત થાય એ જ્યારે એમને આંતરિક અંતરથી જ પ્રાપ્ત થતો હોય, ત્યારે આત્માના સુખની જ અભિવ્યક્તિ હોવાને કારણે મન બુદ્ધિ ઇન્દ્રિયો બધા જે સુખમાં જ માગ્ન છે.
એને કારણે હવે એમની સુખની કે ભોગની કોઈ ઈચ્છા રહી જ નથી. ત્યાર પછી હવે ઇન્દ્રિયોએ બહારના વિષયોમાં વિચરણ કરવાની કોઈ જરૂર નથી. મનમાં પણ દુનિયામાં દોડભાગ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે બધી જરૂરિયાતથી મુક્ત થઈ ગયો. એક જ જરૂરિયાત આપણા જીવનમાં છે અને તે છે આ સુખની, જેની પ્રકારનું અનંત સુખ પોતાનામાંથી પ્રાપ્ત, એનામાં જ જ્ઞાન. જ્ઞાન એટલે આનંદ સ્વરૂપ આત્મા અને એમાં નિષ્ઠા. એટલે હવે કોઈ પ્રયત્ન વગર એ આનંદ અનુભવી રહ્યો છે. આમ પ્રયત્નપૂર્વક આનંદ અનુભવો એટલે પછી ઇન્દ્રિયો વગેરે વિષયો દ્વારા પ્રયત્ન કરીને આપણે આનંદને જન્માવો, તો પછી કર્મ કરવું પડે. પરંતુ આત્મા આનંદ સ્વરૂપ આત્મા સ્વયં પ્રકાશ અભિવ્યક્ત થઈ રહ્યો છે, એમણે કોઈ પ્રયત્ન વગર સુખમાં હસ્તે એ પ્રયત્ન વગર જ આનંદમાં નિષ્ઠ છે. તો પછી હવે ઇન્દ્રિયોમાં કોઈ લોલુપતા રહી નથી, મનની અંદર કોઈ પ્રકારની આવી જાતની ચંચળતા રહી નથી, બહિર્મુખતા રહી નથી. એ સમગ્ર વ્યક્તિત્વ છે ને એકદમ જ પોતાની પોતાની ઈચ્છાથી જ અંતર્મુખ સંતુષ્ટ બની ગયું, અંતર્મુખ બની ગયું. એટલે જ્ઞાની પુરુષે પોતાની ઇન્દ્રિયો ભલે વશી કહેવામાં આવ્યો, વશી એટલે જેને બધું વશમાં છે. આમ વશ શબ્દ વાપરીએ એટલે એમાં કોઈ જોર જુલમ અંદર આવ્યો ખરો, કે ઇન્દ્રિયો જવા નથી દેતો, મનને જવા નથી, એવું નથી. આ મન ઇન્દ્રિયો સંગાત સ્વયં એને વશમાં છે, સ્વયં પ્રસન્ન છે, અને માટે એનામાં કોઈ પ્રકારના એવી જાતો ચંચળતા કે બહિર્મુખતા કે વિક્ષેપ છે જ નહીં. આમનું સમગ્ર વ્યક્તિત્વ સર્વ વિક્ષેપથી અશાંતિથી મુક્ત અને શાંતિમાં નિષ્ઠ છે. એ રીતે કોઈ પ્રકારના પ્રયત્ન વગર એ પોતાના વ્યક્તિત્વનો સ્વામી છે. વશી કહો, સ્વામી કહો. સર્વકર્માણી મનસા સંન્યસ્ય, આ પ્રકારનું કરવા માટે બધા પ્રકારની આંતરિક અશુદ્ધિઓ ધ્યાન દૂર કરી છે. આમ કર્મયોગ દ્વારા રાગ દ્વેષની મોટી મોટી અશુદ્ધિ દૂર કરી, જ્ઞાન દ્વારા પછી વળી પાછું અજ્ઞાન દૂર કર્યું. કંઈક પછી પેલી દેહાત બુદ્ધિ રહી ગઈ હોય એને પણ નિધિધ્યાસન દ્વારા દૂર કર્યું. એટલે બધા ખૂબ પ્રયત્નો દ્વારા એને બધા જ પ્રકારની અશુદ્ધિઓ બધા પ્રકારના આંતરિક જે અવરોધો બધા દૂર કરી દીધા છે. હું કલ્પના કરો, અને માટે હવે કોઈ પ્રકારની વાસનાઓ કહો, રાગ દ્વેષ કહો, બહિર્મુક્ત કહો, ન રહો, માટે મન પ્રસન્નતાથી અમે સ્વસ્થ છે, એ પૂર્ણ રીતે સ્વસ્થતા ધરાવે છે. હવે કોઈ કર્મનો તો પ્રશ્ન એટલા માટે નથી કે જ્ઞાનમાં નિષ્ઠ છે, હું અકર્તા આત્મા છું. આગળ ચોથા અધ્યાયમાં કહ્યું, કર્મણી અકર્મય પશ્યેત, જે પોતે અકર્તા છે એ પ્રકારનું દર્શન કરે છે. આગળ કહ્યું, નૈવ કિંચિત કરોમિ ઇતિ, હું કંઈ કર્મ કરતો નથી. પશ્યન શૃણવન, ટૂંકમાં જોતો હોય, સાંભળતો હોય, સ્પર્શતો હોય, ખાતો હોય, પીતો, આ બધા પ્રકારના કર્મ કરતો જણાતો હોય તો પણ બહારની દ્રષ્ટિએ એમ જણાતો કે બધા કર્મ કરી રહ્યો છે, પોતાની દ્રષ્ટિએ કંઈ કર્મ કરતો નથી. જેવી રીતે પેલો અભિનેતા ભિખારીનો વેશ ભજવતો હતો, બહારથી ભિખારીનો બે આબેહૂબ વેશ ભજવ, આબેહૂબ ભિખારી જણાય, પરંતુ પોતાની દ્રષ્ટિએ એમાં કોઈ ભિખારી પણ નથી, ભીખ નથી માગતો, બહારથી ભીખ માગતો જણાય, પોતાની દ્રષ્ટિએ કોઈ ભીખ માગતો નથી. અંતે રીતે પોતાની કાંઈ કર્મ કરતો નથી, નહીં મેં કિંચિત કરો મેથી, હું કંઈ કર્મ કરતો નથી, એનું નામ કર્મ સંન્યાસ. એટલે કર્મ છોડી દેવા એને કર્મ સંન્યાસ ગણવા કરતા હું કર્મ કરતો જ નથી, આત્મા અકર્તા છું. કર્મ છોડવાનો સવાલ ક્યારે આવે, કર્મ કરતો હોય ત્યારે. પણ આત્મામાં કર્તૃ તો છે જ નહીં, કર્મ કરતો જ નથી, પણ કર્મ છોડવા એ પણ કર્મ જ થઈ ગયું. ચોથા અધ્યાય ભગવાને કહ્યું કે કર્મ કરવું અને ના કરવું આ બંને તો ઉપાધિના જ ધર્મ છે. હું કર્મ કરું છું એ પણ ભ્રમ છે, અને કર્મ નથી કરતો એ પણ એવો જ ભ્રમ છે. કર્મ કરવું છે એટલે શું,
હું બોલું છું એ ભ્રમ છે, કારણ કે બોલવાની ક્રિયા ઉપાધિમાં થતી હોય, આ વાઘ ઇન્દ્રિયમાં એનો આરોપ કરીને હું વક્તા છું એમ કહું, પણ નથી બોલતો એમ કહું ત્યારે હું નથી બોલતો, એ તો ખરું ને નથી બોલતો ને, પણ ન બોલવાનું ક્યાં છે? જ્યાં બોલવાનું હતું ત્યાં ન બોલવાનું છે. આ વાણી પેલા બોલતી હતી, આ વાણી નથી બોલતી. હું નથી બોલતો નથી થયો કે વાણીનું ન બોલવા પણ મારામાં આરોપ, ક્યાં હું કહું હું નથી બોલતો, હું નથી બોલતો એવું નથી, જે બોલતો હોય ના બોલતો હોય ને, આત્મા બોલતો પણ નથી અને તેથી નથી પણ બોલતો. આ પ્રકારે બોલવાનું અને ન બોલવાનું બધા કર્મથી મુક્ત થઈ ગયો. સર્વકર્માણી સંન્યાસ છે. આ સંન્યાસ એટલે મનસા સંન્યાસ છે. મનસા એટલે વિવેક બુદ્ધિ વડે, જ્ઞાન વડે, અધિષ્ઠાન યાથાત્મ સંદર્શન, ટૂંકમાં આત્માના આત્માના દર્શનને કારણે જે જાણે છે કે હવે બસ એક આત્મા સિવાય કંઈ છે જ નહીં. અને દેખો અનાત્મા નામની વસ્તુ પણ એના એના મનમાં રહી નથી, જે છે એક આત્મા જ છે. અને તેથી આપોઆપ જ હવે અકર્તા આત્મામાં જે નિષ્ઠ છે, એટલે આ જ્ઞાનથી એને સર્વ કર્મ છૂટી ગયા. આત્મા કર્મ કરતો હતો જ નહીં, અને અજ્ઞાનને કારણે કર્મનો કરનાર માનવામાં આવતો હતો. તો જ્ઞાનથી ઉજાણ જો ક્યારે કર્મ કરતો જ નથી. એ પ્રકારનું જ્ઞાન કે દ્રષ્ટિને કર્મ મુખ્ય અર્થમાં સંન્યાસ કહેવામાં આવ્યો. આત્મા મુખ્ય અર્થમાં સંન્યાસી છે, કારણ કે કોઈ કર્મ કરતો એની સન્નિધિમાં સર્વ કર્મ થાય, સમજાવશે. તો બોલે છે કોણ? તમે ના બોલો તો બોલે છે કોણ? ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. આ વાઘ ઇન્દ્રિય છે, વાણી ઇન્દ્રિય છે, એ શબ્દો સાથેનો વ્યવહાર કરે એને બોલવાનું કહેવાય. ક્યાં ક્યાં કેવી રીતે વ્યવહાર થાય છે? મારી સંનિધિમાં વ્યવહાર થઈ રહ્યો છે. તો એક પ્રશ્ન કરવામાં આવ્યો, ભગવાન કહ્યું મનસા સંન્યાસ છે, મનથી સંન્યાસ કરે છે, મનથી ત્યાગ કરે છે. એટલે દેહથી ત્યાગ કરતો નથી, દેહથી તો કર્મ કરે છે એવું એક અર્થ કરવામાં આવે. કારણ કે એવા કેટલાક લોકો છે મીમાંસકો એ માને છે કે કર્મનો ત્યાગ તો થાય જ નહીં. એ લોકો એમ માને છે કે જ્ઞાની હોય કે ના હોય, કર્મ તો કરવું જ પડે, ફરજ તો બજાવવી જ પડે. કેમ બજાવવી પડે? કારણ કે આપણે ઋણી છીએ અને ઋણ ચૂકવવા કર્મ કરવું પડે. તમે શ્વાસ લો છે કે નથી લેતા? જ્ઞાની પુરુષ શ્વાસ લેશે કે નહીં? લે છે ને. એમ તો વાયુનો એ ઋણી થયો કે નહીં? અને તરત પાણી પીએ છે કે નહીં? તો જળનું ઋણી થયો કે નહીં? સૂર્યનું ઋણી ખરો કે નહીં? જુએ છે, વ્યવહાર કરે છે. ટૂંકમાં આ રીતે જગત જ્યારે એના પર ઉપકાર કરતું હોય ત્યારે એને કોઈ પણ કર્મ કરી શકે ને. આપણે ઉપકાર પ્રાપ્ત કરતા હોઈએ તો ઉપકારનો બદલો વાળવાને આપણી ફરજ છે. એટલે મીમાંસકો કહે કે કોઈ પણ માણસ જીવંત હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, એ જીવે છે બતાવે છે કે સતત ઉપકારને પ્રાપ્ત કરી રહ્યો છે. સમગ્ર જગત આપણો ઉપકાર ના કરે તો આપણે જીવવાનું સંભવિત જ નથી. અને તેથી આ ઋણમાંથી કોઈ મુક્ત નથી, અને માણે એમણે ફરજ બજાવવી પડે. ફરજ એટલે ઋણ ચૂકવવું પડે, એ લોકો માને છે. એટલે અનુકૂળતાથી આ શ્લોકનો અર્થ કરે કે આ ભગવાન કહે છે કે મનથી કર્મ ત્યાગ કર્યો છે, એ દેહથી કર્તવ્ય કર્મ કરે છે, એવું કેમ ના કહેવાય? એટલે ભગવાન પણ આ જ્ઞાની માટે એણે પણ ફરજ બજાવવી જોઈએ એવું જાણે કહી રહ્યા હોય એવું અર્થઘટન કરે છે. તો ઉત્તર આપવામાં આવ્યો કે ખરેખર તો આ જ્ઞાની પુરુષને શું કરવું શું ના કરવું એવું કોઈ કહી શકે જ નહીં. એને કર્મ કરવું શાસ્ત્ર પણ ના કહી શકે. નિસ્ત્રય ગુણને પછી વિચરતા કો વિધિ કો નિષેધ. આ બધા વિધિ નિષેધ કેમ પરવાય? કારણ કે ત્યાં કોઈ વ્યક્તિ રહી નથી. જો તમે કોઈને આદેશ આપણને ઊભો થા, પેલું લઈ આવો, એ દેવદત્તા જળ પાણી લઈ આવો, તો એનો પ્રતિભાવ કોણ? જે દેવદત્ત હોય એ ઊભો થઈને પાણી લઈ આવે, લાવવું હોય તો લઈ આવે, ટૂંકમાં કદાચ કરે તો દેવદત્ત કરે.
આજે એવો કોઈ નિયમ તો નથી કહ્યું એટલે કોઈ કરે કે ના કરે, પણ કદાચ આદેશ આપવામાં આવે ત્યારે કોઈ વ્યક્તિને આપવામાં આવે ને, એટલે કોણ એ આદેશનું પાલન કરે તો કોણ કરે, જે પોતાને દેવદત્ત માને છે તે. બાકીના કોઈ એને માટે પ્રતિભાવ દર્શાવતા ને, મન નથી કહ્યું ભાઈ, પ્રાણ કહ્યું છે, પણ એ દેવદત્તને, એટલે બીજા બધા શાંત બેસી જ રહે, પણ દેવદત્ત ક્યારે ઉભો થાય, એ પોતાને દેવદત્ત માનતો હોય ત્યારે. આ દેવદત્ત કોનો ધર્મ છે, તો ઉપાધિનો ધર્મ છે, એટલે ઉપાધિને આત્મા માનતો હોય, ઉપાધિમાં અહંભાવ ધરાવતો, એ હું ફલાણી વ્યક્તિ છું, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, પિતા છું, પુત્ર છું, આ પ્રકારનો પોતાને ખ્યાલ કોણ ધરાવતો હોય, અનાત્મામાં ઉપાધિમાં અહંભાવ ધરાવનાર, ખરું કે નહીં? અજ્ઞાની મનુષ્ય જેને આત્મનાત્મ વિવેક નથી, તે અનાત્માને ઉપાધિને આત્મા માને છે, તો દેવદત્ત ઉપાધિનો ધર્મ છે ના નથી. હું દેવદત્ત છું એવું માન પછી ના કરતો એ તો પછી એ ગુનેગાર ઠરે. હું દેવદત્ત છું એવું જાણવું કે માનવું અને પછી આજ્ઞાનું ઉલ્લંઘન કરો તો એ સજાને પાત્ર થાય. તેવી રીતે અજ્ઞાની મનુષ્ય જ્યારે ઉપાધિને આત્મા માનતો હોય, તેથી હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, પિતા છું, પુત્ર છું, ફળ માલિક છું, નોકર, આ પ્રકારના ખ્યાલ પોતાના વિશે ધરાવતો હોય, તો પછી એ ખ્યાલને અનુરૂપ એને ફરજ બજાવવી જ પડે, ન બજાવે તો ગુનેગાર ઠરે. પણ આને તો વ્યક્તિત્વની ભાવના જ નથી. એ જેમ કે બ્રાહ્મણે ફલાણું કર્મ કરવું જોઈએ, કોણ કરે, જે પોતાને બ્રાહ્મણ માનતો હોય, ક્ષત્રિય માનતો હોય, ફલાણું ફલાણું, પણ આ પ્રકારનો અહંભાવ જ જેને નથી. દેવ અહંભાવ તો પોતાના વ્યક્તિત્વની ભાવના જ નથી. એટલે ભાઈ કોઈ કહે કે બ્રાહ્મણ કે પેલો કોને કહે છે, અત્યારે હું કોઈ દેવદત્ત તો બધા આજુબાજુ જોઈએ, બધાને ખબર, મને નથી કહેતા. તો વેદ એમ કે બ્રાહ્મણે આ કર્મ કર્યું પેલો આમ જોઈએ, તો એ પોતાને બ્રાહ્મણ માનતો નથી. અંતેથી આ વિધિ નિષેધ એટલે આદેશ જે આપવામાં આવે, આમ કરો આમ ન કરો, એ કોને લાગવો પડે, જેનામાં આ પ્રકારે વ્યક્તિત્વની ભાવના આવે કે હું ફલાણો ફલાણો છું, એ ફલાણા ફલાણાને, બ્રાહ્મણને, ક્ષત્રિયને, વૈશ્યને, શૂદ્રને, બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, આ પ્રકારે જે કોઈ પ્રકારનો ખ્યાલ પોતાના વિશે ધરાવતો હોય એને કર્મનો આદેશ આપવામાં આવે, એ જ કર્મના આદેશને વશ થાય. હું કશું ખ્યાલ નથી ને, એટલે કહેવામાં આવ્યું એ તો દેહમાં નિવાસ કરે છે, એટલે 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 માટે કહેવામાં આવ્યું. દેહ આસ્તે ભગવાન કહે છે કે દેહમાં અહંભાવ ધરાવતો નથી, ઉપાધિમાં અહંભાવ ધરાવતો ન હોવાને કારણે એને કોઈ વ્યક્તિત્વની હવે કોઈનો ભ્રમ નથી. અંતેથી આ બધા આદેશો જે શાસ્ત્ર દ્વારા આપવામાં આવે વિધિ નિષેધના, એ કોને ઉદ્દેશ્ય ને, જે પોતાને વ્યક્તિ માનતો હોય. અધિષ્ઠાન બ્રહ્મ સંદર્શિના કર્મ વિધિ આપી, ટૂંકમાં એને માટે કર્મની વિધિ નામની કઈ માણા કોઈ વ્યક્તિ ત્યાં રહી નથી. અંતેથી એ દેહ નથી, એ દેહમાં રહે છે એવું કહેવામાં આવ્યું. આ શ્લોકની બીજી પંક્તિ કહેવામાં નવદ્વારે પૂરે દેહે, ચાલો આમ તો નવદ્વારે પૂરે દેહી એવો શ્લોક છે. દેહી કોને કહેવાય, દેહમાં નિવાસ કરનારને દેહી કહેવાય. પણ એવું નથી કે દેહમાં અહંભાવ ધરાવનારને દેહી કહેવો જોઈએ, દેહમાં નિવાસ કરનારને દેહી કહેવામાં આવ્યો. આમ તો દેહમાં અહંભાવ ધરાવનારને દેહી કહેવાય, પણ આ શ્લોકમાં દેહી એટલે દેહમાં નિવાસ કરનારે, કયા દેહમાં, નવદ્વારે પૂરે દેહી. આ નવ દ્વાર ધરાવના, પૂર એટલે નગર, તો આપણા દેહ છે ને એને એક નગર સાથે સરખાવવામાં આવ્યો. તો જો 289મા પારમાં સરળ સરસ વર્ણન કરવામાં આવ્યું, છેલ્લેથી છઠ્ઠી પંક્તિમાં 289મા પાન પર નવદ્વારે. તો આ જ્ઞાની પુરુષ કહો, વિદ્વાન કહો, વિદ્વત સંન્યાસી કહો, એ ક્યાં રહે છે, ક્યાં નિવાસ કરે છે,
પૂરમાં, પૂર નગરીમાં, કેવી નગરી? નવ દ્વાર ધરાવનારી નગરીમાં. તો આ દેહને, આ ઉપાધિને નગર કહેવામાં આવ્યું. નવ દ્વાર વાળું નગર. કયા નવ દ્વાર? આપણા આ મુખ પર સાત દ્વાર છે, બે ચક્ષુ છે, બે શ્રોત્ર છે, બે નાસિકા છે, એક મુખ છે. કેટલા થયા? કેટલા થયા? સાત. અને મળમૂત્ર ત્યાગના બે બે દ્વાર, એટલે કેટલા થયા? નવ. આ રીતે નવ દ્વાર ધરાવનારું આ નગર છે. ક્યારેક અગિયાર દ્વાર પણ કહેવામાં આવે છે. પૂરમ એકાદશ દ્વારમ, તે નાભિરૂપે એક દ્વાર અને બ્રહ્મરંધ્ર બીજું દ્વાર, એ મુમિર અગિયાર પણ થાય, પણ અહીંયા ભગવાને નવ દ્વાર કહ્યા છે. નવ દ્વાર ધરાવનારી નગરી. તો નગર કહો ને, એમાં ઘણી બધી વસ્તુ આવી જાય. તો જો કહે છે પ્રત્યેક, એમાં નગરમાં રાજા હોવો જોઈએ. નગરમાં હોય રાજા હોય. આ નવ દ્વાર રૂપી ધરાવનારી નગરી કોણ રાજા છે? આત્મા રાજા છે. આત્મારૂપી રાજા છે, આત્મદેવ રાજા છે. રાજાનો એક રાજમહેલ હોય, એક નિવાસસ્થાન. કહ્યું છે આ આપણું હૃદય આકાશ છે, એ પ્રત્યેક આત્માનું નિવાસસ્થાન છે. તો પ્રત્યેક આત્મા એક રાજમ. રાજા તો ખાલી રહે તો કશું કરે ભરે નહીં, બધું એની હાજરીથી બધું થાય. ખરો રાજા કોને કહેવાય? જે પોતે તો પાપ છે, કે પાપડ એના ભાગે એમ કહેવાય ટૂંકમાં. પણ બધું થાય ખરું. અને એવો પ્રભાવ જો હોય, જો પ્રભાવશાળી રાજા હોય તો એની સંદિધિ માત્ર જ બધું થાય. એવા રાજાની વાત કહીએ છે કે જેના હવા માત્રથી બધા લોકો જાણી જાય કે શું કરવાનું છે. કહે છે બુદ્ધિ પ્રધાનકમ, આ નગરીને માં બુદ્ધિ પ્રધાન છે. બુદ્ધિરૂપી પ્રધાન ધરાવનારી આ નગરી. મને પ્રભુથી સર્વકર્ણ પરિચારકમ, બધા એના સેવકો જોઈએ ને રાજાના. કોણ સેવક છે? આ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, આ મન, આ બધા કેવા છે? કર્ણ છે. આ બધા સેવકો છે. પરિચારકમ, પછી પ્રાણાદિ દશવાયુ ગ્રામ પાલકમ. આ નવ, આ નગરીનું પાલન કરનાર કોણ છે ખબર છે? રાત્રે સુઈ જઈ અને ચોકીદાર કોને કહેવાય? બધા ઊંઘી જાય ત્યારે પણ જાગતો હોય ને, બધા ઊંઘી ત્યારે જાગે ને ચોકીદાર કહેવાય ને. તું રાત્રે ઊંઘી જઈએ ત્યારે કોણ જાગે છે ખબર છે? આ પ્રાણ જાગે છે. કેવો છે? ચોકીદાર છે. આ દેહનું રક્ષણ કરનાર છે. એ કહેવામાં આવ્યું કે દશવાયુ ગ્રામ પાલકમ. આ દસ વાયુ પ્રાણ, પાંચ પ્રાણ ને પાંચ ઉપરાણ, એવું દસ વાયુ કયા? પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન નાગ ફરે એમ કરી ને, એટલે નાગ કુર્મા વગેરે કૃકલ દેવદત્ત ધનંજય આવા બધા થઈને દસ પ્રાણ કહેવામાં આવે. ચાલો જેટલા હોય એટલા. પ્રેમ શું કરે? એ સદા જાગૃત રહે છે. એ ઊંઘી જાય તો આપણે ઉઠીએ નહીં. હા, આપણે ઊંઘી જઈએ છીએ ને ઉઠીએ છીએ કેમ? કારણ કે આ પ્રાણ આપણું રક્ષણ કરનાર, ચોકી કરનાર છે. એ ઊંઘી જાય, ચોકીદાર ઊંઘી જાય તો કામ પતી ગયો. પેલી ઉલટી સ્ટ્રાઇક થઈ જાય પછી. ચોકીદાર આમ સ્ટ્રાઇક કરે, ઊંઘ્યો તો પેલા સ્ટ્રાઇક કરે અને મૃત્યુદેવ. પણ તો આપણે ઉઠીએ છીએ કેમ? કારણ કે આપણી નિદ્રાની અંદર પણ આ પ્રાણ છે, એ આ પુરીનો રક્ષક છે. દશવાયુ એટલે કહ્યું કે પ્રાણાદિ દશવાયુ ગ્રામ પાલકમ. પ્રાણથી માળીને પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન વગેરે દસ વાયુઓ છે, એ જેના રક્ષક છે, ગ્રામ પાલક છે. દેવતાનો નિવાસ છે અહીંયા આગળ. બ્રહ્મ વિષ્ણુ આદિ સર્વ દેવતા આયતનમ. તમને ખબર છે કે આ દેહરૂપી નગરીમાં બધા દેવતાઓનો વાસ છે. કારણ કે આ દરેક દરેક ઇન્દ્રિયમાં છે ને, એના અધિષ્ઠાન દેવતાનો નિવાસ હોય છે. ચક્ષુર ઇન્દ્રિય છે ને, એ ક્યારે પોતાનું કામ કરી શકે? અધિષ્ઠાન સૂર્ય છે ને, એ સૂર્ય જાણે કે એક અંશ રૂપે નિવાસ કરતો હોય છે અને એના અનુગ્રહથી ચક્ષુર ઇન્દ્રિય કામ કરે. તો વિષ્ણુ ભગવાન નિવાસ કરે છે. ક્યાં નિવાસ કરે છે? ભગવાન એ ગતિના દેવતા છે અને માટે પછી બ્રહ્માજી પાયુના મૃત્યુ ઉપસ્થ વગેરે વગેરે આ બધા દેવતા હોય. ઉપસ્થના બ્રહ્માજી પાયુના મૃત્યુ
अहंकार न रुद्र बुद्धि न वासुदेव कह ब्रह्म विष्णु आदि सर्व देवता आयतनम आ देश है ने बदा देवताओं निवास स्थान छे। आवा नवद्वार पुरी में कोई सामान्य जगह नहीं तो अज्ञान ने पूछ क्या रहे आवा नवद्वार धरावनारा पुरमा नगर में रहे छे। क्यों जे सुखम आस्ते आनंद थी रहे छे स्वसुख आविर्भाव ऐसा था तथा आस्ते જેને પોતાના સુખનો આવિર્ભાવ થાય એ પ્રકાર ટૂંકમાં એ આનંદથી રહે છે, સુખમાં અનાયાસ કોઈ પણ આયાસ વગર રહે છે, નવદ્વારૂપી પુરીમાં એ આનંદથી રહે છે। આનંદ ક્યારે રહે? કશું ટેન્શન ના હોય ત્યારે, કોઈ ટેન્શન ના હોય, સ્ટ્રેસ ના હોય, પ્રેશર ના હોય, દબાણ ના હોય, તણાવ ના હોય, કશી પણ ચિંતા હોય, કશી કઈ તો કઈ ને કઈ તણાવ દબાણ રહ્યા જ કરવાનું છે, પરંતુ આ તો ક્યારે આનું શું થશે, શું નહીં થાય, અને કયું કેટલું બ્લડ રિપોર્ટ શું આવે, પર સતત ચિંતા થયા જ કરતી હોય। ક્યારે થાય? દેહમાં અહંભાવ હોય ત્યારે, હું દેહ છું એ પ્રકારનું હોય ત્યારે દેહની બધી મર્યાદાઓ મારી મર્યાદા બની જાય, તો દેહ છે તો હું છું એવું થઈ ગયું ને। देह नष्टे अहम नष्ट है, देह पुष्ट अहम पुष्ट है, देह पुष्ट तो हूँ पुष्ट छु, देह नष्ट तो हूँ नष्ट छु। आम देह में अहम भाव जाए क्यारे देह में सुखी दे रही ना सके खरेखर। नगरी में आनंद थी क्या रही सके? ये नगरी में कोई प्रकार अहम भाव धरावतो नहीं। सुख मास्ते थी सुखी दे ले अहम भाव, मात्र देह कोई अहम भाव धरा वगैरह એ આનંદ થઈ રહે છે। તો પ્રશ્ન થયો કે નવદ્વારે પુરે દેહ આસ્તે આ નવદ્વાર રૂપી પૂર રૂપી આ દેહમાં એ નિવાસ કરે, તો બધા દેહમાં નિવાસ કરે છે ને, શું થયું ભાઈ? નાનું વિદ્વાન દેહ આસ્તે, તો છેલ્લેથી બીજી પંક્તિમાં આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે ભગવાન કહે છે કે આ વિદ્વાન જે છે, જ્ઞાની છે, દેહમાં નિવાસ કરે છે, આ નવદ્વાર ધરાવનારા દેહમાં નિવાસ કરે છે, તો કે ખાલી જ્ઞાની દેહમાં નિવાસ કરે, અજ્ઞાની નથી કરતો દેહમાં નિવાસ, બધાએ કરે છે ને। વિદ્વાન અવિદ્વાન યતિ અયતિશ્ચ સર્વોપી દેહ વાસ્તે, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, યોગી હોય કે કોઈ અયોગી હોય, બધા દેહમાં જ રહે છે ને, નહીં આપણે બધા દેહમાં જ રહીએ છે ને, તો ભગવાન એમ કેમ કહે છે કે જ્ઞાની પુરુષ દેહમાં રહે છે? બધા દેહમાં રહે છે, તો એક જ દેહમાં રહે છે એવું કહેવાનું પ્રયોજન શું? સર્વોપી દેહ એવા હસ્તે, બધાને ખબર છે કે હું અહીંયા રહેલો છું, દેહમાં રહેલો છું, તો જ્ઞાની છે હું દેહમાં રહેલો છું, અજ્ઞાની કે છે હું દેહમાં રહેલો છું, ફેર શું? ના દેહાત ઉદ્દે મૂળ તમસ્ય વિપરીત પ્રત્યય દર્શનાત, આ દેહમાં અહંભાવ ધરાવનાર જે અજ્ઞાની છે ને, એ દેહમાં તો રહેલો હોય પણ જોડે જોડે ક્યાં રહેલો છે? ગેહે દેહલ્યામ આસે, આપણે શું કહીએ ખબર છે? હું દેહમાં રહે પણ જોડે જોડે ક્યાં છું? ખુરશી પર બેઠો છું, ક્યાં બેઠા છો? ખુરશી પર બેઠો છું, ક્યાં રહો છો? ઘરમાં રહું છું, ખરું કે નહીં? એટલે દેહમાં રહું છું સાથે સાથે આ પણ કહીએ આપણે કે હું ઘરમાં રહું છું, હું આસન પર બેઠો છું, એવું કહે છે કે નહીં? એટલે ટૂંકમાં હું દેહમાં રહું છું એવું જ આપણે કહીએ છીએ, એની સાથે આપણે કહેતા હોઈએ છીએ કે હું ઘરમાં રહું છું, હું આસન પર બેઠેલો છું। તો અજ્ઞાની અને જ્ઞાનીમાં આટલો ફેર છે કે હું દેહમાં રહેલો છું, હું ઘરમાં નથી રહેતો। જ્ઞાની પુરુષ શું કહે? હું દેહમાં રહેલો છું, હું જ્યારે હા
શું થઈ ગયો ભાઈ? એકદમ બરાબર છે. ચાલુ થયું એટલે આટલો ફેર પડ્યો. જો આ ધ્યાન રાખવા જેવી વસ્તુ, જો પાછું નહીં કંઈક એકાદ આઈ થિંક મને છે લાઉડસ્પીકરમાં જ કંઈ કંઈ છે, બધામાં આવે છે. કંઈ નહીં આવવા દે, પછી કરજે ભાઈ. એટલે જ્ઞાની ને અજ્ઞાનીમાં આટલો ફેર છે. અજ્ઞાની પણ કે હું દેહમાં વસું છું, પછી કહે છે હું ઘરમાં છું. એટલે હું ઘરમાં છું એ પ્રકારના ખ્યાલ સાથે કહે છે. તો ઘરમાં કોણ છે? ક્યાં બેઠો છું? ખુરશી પર બેઠો. કોણ બેઠું છે? દેહ બેઠેલો છે. હું જયારે એમ કહું ખુરશી પર બેઠેલો છું, ત્યારે ક્યારે હું ક્યારે કહી શક્યું દેહ ને હું માનતો હોઉં ત્યારે? ખરે દેહ ખુરશી પર બેઠેલો છે. હું કહું હું ખુરશી પર બેઠેલો છું એટલે હું ને દેહ સમાન થઈ ગયા ને. આમ દેહમાં અહમ ભાવ નાના એમ કહે હું ઘરમાં વસું છું, હું આસન પર બેઠેલો છું. એટલે ભલે અજ્ઞાની મનુષ્ય પણ દેહમાં નિવાસ કરતો એમ કહેવાય, પણ સાથે સાથે ઘરમાં નિવાસ કરે, અર્થાત એ દેહમાં અહમ ભાવ ધરાવનાર છે. જ્યારે જ્ઞાની પુરુષ કહે હું દેહમાં નિવાસ કરું છું, હું દેહનો માલિક જ છું એમ કહેવાય બહુ, તો કે દેહમાં નિવાસ કરનાર છું. તો નિવાસ કરનાર હું ઘરમાં નિવાસ કરું, હું ઘર નથી એ સ્પષ્ટ છે. હું ઘરમાં નિવાસ કરું છું એમ જયારે કહું ત્યારે હું ઘર નથી એ પ્રકારનો વિવેક મારામાં સ્પષ્ટ છે. તો હું દેહમાં નિવાસ કરું છું એમ જયારે જ્ઞાની કહેતા હું દેહ નથી એ પ્રકારે દેહને આત્માનો વિવેક સ્પષ્ટ છે. અજ્ઞાન શું કે હું ઘરમાં રહું છું એટલે કે એ દેહમાં અહમ ભાવ ધરાવનાર છે. અંતેથી ભલે એમ કહેવાય કે જ્ઞાની અને અજ્ઞાની બંને દેહમાં નિવાસ કરે છે, પણ અજ્ઞાની જાણતો નથી. અજ્ઞાની પોતાને દેહ માને છે, દેહમાં નિવાસ કરનાર નહીં દેહ જ માને છે. ભાઈ ચાલો ભાઈ એ કંઈક આપ કહો છો કે આ જ્ઞાની પુરુષે સર્વકર્મનો ત્યાગ કર્યો, એની ઉપાધિમાં અહમભાવ નથી. એટલે દેહ કે ઇન્દ્રિયો મન બુદ્ધિ વડે સદા કર્મ અહમભાવ નથી, એના માટે કંઈ કર્મ કરતો નથી એવું કહ્યું. બે પ્રકારના કર્મ છે, એક તો ઉપાધિ વડે થતા કર્મ, બીજું આત્મા વડે થતા કર્મ. દ્રષ્ટાંત આવે છે કે રાજા હાથી પર જઈ રહ્યો છે, તો હાથી જઈ રહ્યો છે, રાજા જઈ રહ્યો નથી, એટલે રાજા જઈ રહ્યો છે એમ ના કહેવાય. બોલે આપણે કહીએ રાજા જઈ રહ્યો છે, ખરેખર તો હાથી જઈ રહ્યો છે. એટલે કે રાજાને આ પ્રકાર વિવેક છે, કે હું હાથી પર નિવાસ કરનાર છું, હું હાથી પર સવારી કરનાર છું. અંતેથી હાથી જઈ રહ્યો છે, રાજા જઈ રહ્યો નથી. એટલે હાથીના કર્મનો પોતાના પર અધ્યારોપ નથી કરતો, અને બહુ સ્પષ્ટ વિવેક છે. તેમ એમ આપના કહેવા પણ જ્ઞાની પુરુષ આ ઉપાધિ વડે થતા કર્મથી અધ્યારોપ ના કરે, એટલે હું બોલું છું એમ ના કહે, હું ચાલું છું એમ ના કહે, કારણ કે એ બધું ઉપાધિના કર્મ છે. પણ રાજા હાથી પર બેઠો તો પોતે તો હલનચલન કરતો હોય ને પાછો, એટલે કે હાથી વડે થતા કર્મનો આરોપ કરે ને કે હું જઉં છું એમ ના કહે, હું ચાલું છું એમ ના કહે. ઉપર બેઠો બેઠો આમ થતો હોય તેમ થતો હોય એવું તો થતું હોય ને. એટલે બે પ્રકારના કર્મ થયા, એક તો બીજાએ કરેલા કર્મનો પોતાનો આરોપ કરવો. પેલો કે હું 50 માઇલ આવ્યો, અરે 50 તો ગાડી આવે 50 માઇલ, પણ કે હું 50 માઇલ આવ્યો એમ કે. એટલે મોટર કાર નહીં જે ગતિનો પોતાનો આરોપ કરીને આપણે કહેતા હોઈએ એવું ના કહીએ આપણે, ધારો કે આપણો વિવેક આવે તો. તેમ કર્મ શરીર વડે થાય છે, ઇન્દ્રિયોના અર્થમાં વ્યવસ્થા કરે છે એવું નથી કરતો.
પણ આત્મા પોતે જે કર્મ કરતો એ તો અજ્ઞાની કરતો જ હોય ને. અનાત્માના કર્મનો પોતા પર આરોપ, એમ ના કે હું કર્મ કરું છું, બોલું છું, ચાલું છું વગેરે, એ કોણ કરે છે? હાથી એટલે ઉપાધિ કરે છે. એટલે એ કર્મનો ત્યાગ થઈ ગયો. પણ આત્મા પોતે જે કર્મ કરતો હોય એનું શું? કારણ કે ઉપાધિ કર્મ કરે એને કરાવનારો કોઈક તો હોવું જોઈએ ને. ઉપાધિ જડ છે ને, અચેતન છે. અચેતન વસ્તુ પોતાની જાતે કશું કરી ના શકે, ચેતનની પ્રેરણાથી જ કરે. તો ભલે આત્મા બોલતો ના હોય, ચાલતો ના હોય, પણ બોલવાની પ્રેરણા આપનાર તો ખરો ને. આત્માની પ્રેરણા પ્રાપ્ત થાય ત્યારે જ આ વાઘ ઇન્દ્રિય બોલે ને. આત્માની પ્રેરણા પ્રાપ્ત થાય તો પછી આ ઇન્દ્રિયો પોતાનું કામ કરે. એટલે આત્મા ભલે ન કરતો હોય, બોલતો ના હોય, પણ પ્રેરણા આપતો હોય. એવું થાય કે ના થાય? એવું કર્મ કરે છે કે નહીં? એને તો કશું છે, એને તો થઈ જ કેવું થશે કશું. એટલે તેથી પરમાત્માએ પોતાનું પ્રેરણાનું કર્મ કરે છે અને પાછું આમની પાસે કરાવડાવે છે પ્રેરણા આપીને. એટલે આ રીતે પરમાત્મા કર્મ કરવાપણું છે અને કરાવવાપણું છે. કરવો કયું? પ્રેરણા આપવાનું કર્મ કરે, એ દ્વારા ઇન્દ્રિયો ઉપાધિ વડે કર્મ કરાવે. તેથી કરવાનું ને કરાવવાનું આ બંને કર્મ પરમાત્મા પોતાના છે. એ તો કરે કે ના કરે? બોલે ઉપાધિના કર્મનો આરોપ કરીને ભ્રમ ના સેવે કે હું બોલું છું ને ચાલું છું, પણ હું પ્રેરણા આપું છું અને આમ પાસે કરાવું છું, એવું તો ખરું કે નહીં? જો એવું ના, એવું આત્મા ના કરતો તો આ બધું થાય જ કેવી રીતે? ખરું કે નહીં? તો કે નૈવ કુર્વન, ભગવાન કહે છે નૈવ કુર્વન ન કારણ, નૈવ કુર્વન કંઈ કરતો પણ નથી, ન કારણ કરાવતો પણ નથી. અજ્ઞાની પુરુષ કહો, આત્મા કહો, પરમાત્મા કહો, કરતો એ નથી અને કરાવતો એ નથી, તો એવું ચાલે છે? આ બધું કરે છે કોણ? તો કે આ બધું કર્મ કારણ કે પ્રકૃતિ કરે છે. આત્માની પ્રેરણા, આત્મા પ્રેરણા નથી આપતો, આત્માની ચૈતન્યની સંધિ સંનિધિ માત્રથી આ પ્રકૃતિ ચેતનવંતી બનીને બધું કર્મ કરે છે. જેવી રીતે લોહચુંબકની સંનિધિ માત્રથી જ લોખંડની નાની નાની કરચો હોય કેવી ગતિમાન બની જાય છે, આમ સૂર્યની સંનિધિ માત્રથી જ કેવી રીતે આપોઆપ જગતમાં બધા કર્મ થતા હોય છે, ચેતનતા આવતી હોય છે. ભલે આપણે એમ કહીએ કે સૂર્ય જગતને પ્રકાશિત કરી રહ્યો છે, એવું કહીએ. આ જગતમાં પ્રકાશ છે, મને પ્રકાશિત થાય છે, એટલે આપણે શું કહીએ? સૂર્ય જગતને પ્રકાશિત કરી રહ્યો છે. તું સૂર્યને પૂછો, એટલે ભાઈ તું પ્રકાશિત કરતો? હું તો કશું કરતો નથી, હું માત્ર છું. જેવી રીતે સૂર્યની સંનિધિ માત્ર જગત પ્રકાશિત થાય છે ને, આમ જગતને પ્રકાશિત કરવામાં સૂર્યમાંનો કોઈ પ્રયત્ન રહેલો નથી, કોઈ સંકલ્પ નથી, કોઈ કર્તૃત્વ રહેલું નથી. અથવા તો લોખંડની પેલી કરો છો એનો ચલન માટે જેવી રીતે લોહચુંબકમાં કોઈ પ્રયત્ન કે સંકલ્પ રહ્યો નથી, તો ચૈતન્ય સ્વરૂપાત્મા સંધિ, એની સંધિ માત્રથી જ આ પ્રકૃતિ ઉપાધિ છે ચેતનવંતી બને અને બધું કર્મ કરે અને કરાવે. નૈવ કુર્વન ન કારણ, આ રીતે આ જ્ઞાની પુરુષ છે એ આત્મ સ્વરૂપમાં નિષ્ઠ હોવાને કારણે કે કરતો પણ નથી, કરાવ એટલે કોઈ પ્રકારનો શ્રમ નથી. કરવામાં તો શ્રમ હોય, કરાવવામાં શ્રમ હોય. કરવામાં તો શ્રમ હોય, પણ કરાવવું હોય ને તોય પણ શ્રમ પડે કે કોઈને કરવું ના હોય. સામાન્ય કશી હોય, કોઈ કશું કરવા જ ના માગે સામાન્ય, અને કરાવવા માટે કંઈક તો આપણે ધક્કો મારવો જ પડે. કારણ કે આવી રીતે અહીંયા તમો ગુણ પ્રવર્તમાન છે બધી બધી અચેતન વસ્તુઓમાં, અને માટે એમને કાર્યરત કરવા માટે કંઈક ધક્કો મારવો જ પડે. હિન્દુસ્તાનમાં ટૂંકમાં કેટલો તમો ગુણ કંઈ થતું જ ના આવે, પેલો ધક્કો માર માર કરે, કશું થોડું ઘણું હાલે ના હાલે, પણ એટલે વસ્તુનો પોતાનો અચેતન સ્વ કશું કરવું નહીં. એ ક્યારે ક્યારે એને કોઈક આવી રીતે બળ કરતું હોય ત્યારે, એટલે કરાવવાનું એમાં પણ બળ રહેલું છે, એમાંય ટેન્શન રહેલું છે કે પેલું કરવા ના માગે ને આપણે એને કરવા માગતા હોઈએ. કરવામાં તો આપણું આપણે ન કરવા માગતા ને કરવું પડતું હોય ટેન્શન,
અને બીજો કરવા ન માગતો ને કરાવવા માંગે તોય ટેન્શન. એટલે કરવા કરવા બધામાં સ્ટ્રેસ રહેલું જ છે. સંસાર કરતો એ નથી અને કરા એટલે સુખમાં હસ્તે, ટૂંકમાં એનો સુખ કેમ છે, એ સુખમાં પ્રતિષ્ઠિત કેમ છે, કોઈ પ્રકારનો સંઘર્ષ નથી કે કર્મ કરતો પણ નથી કરાવતો પણ નથી. મારે આ દેહમાં અહંભાવ નથી, એ માટે એને મારે સરસ એક સ્થાન મળી ગયું. દેહરૂપી નગરમાં એ આનંદથી નિવાસ કરે છે, એની સંધ્યા રાજા રૂપે એની સંધ્યામાં જ સરળ થઈ રહ્યું છે. આ પ્રકારે આ સંન્યાસીનું વર્ણન કરવામાં આવ્યું. શું વર્ણન કર્યું? નૈવ કુર્વન નકારયન, એ કરતો પણ નથી કરાવતો પણ નથી. એમાં કર્તૃત્વ નથી, કાર્યતૃત્વ પણ નથી, કરવાપણું પણ નથી, કરાવવાપણું પણ નથી. અમારે સર્વ મુક્ત છે, સુખમાં હસ્તે, એ સુખમાં આનંદમાં પ્રતિષ્ઠિત છે, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. આનંદ મોક્ષ, આનંદ મુક્તિ, અને આ પ્રકારની મુક્તિ આપણે પ્રાપ્ત કરી એવું ભગવાનનું પ્રયોજન છે. એટલે બધા પ્રકારના દુઃખમાંથી, સંઘર્ષમાંથી, શોકમાંથી મુક્તિ, કરવામાં એ શોક અને કરાવવામાં એ શોક. એટલું અર્જુનની સ્થિતિ થઈ ને. અર્જુન કેમ એને એના હથિયાર કેમ હેઠા મૂકી દીધા? હું કરીશ તો શું થશે, હું ઘાતક બની આ બનીશ, લો પછી પેલા મરી જશે, ને હું મારનારો બનીશ, હું આ ગુમાવીશ, એકલો પડી જઈશ, વગેરે વગેરે. એ કરવા નથી માગતો ભગવાનને, એવો કોઈ જાતની ગ્રંથિ નથી. એટલે કરાવવા માંગે એ જુદી વાત છે. ટૂંકમાં એ કરવાની પ્રેરણા પણ ભગવાનને કોઈ તકલીફ નથી, એટલું સારું છે. ભાઈ કરાવવામાં એ તકલીફ છે, પેલો કરવા નથી માગતો. અને ઉત્તિષ્ઠ તસ્માદ ઉત્તિષ્ઠ ભારત, એટલે ભાઈ ઊભો થા. હવે એ નથી થવા માગતો તો ઊભો કરવા માગો તો સંઘર્ષ તો રહેલો જ છે ને. એક ભગવાનને સંઘર્ષ, બાકી બધાને સંઘર્ષ થાય. અમારા પડોશી સવારે પરમે 6 વાગે એની માં બૂમ પડેલા, ઉઠ, મિલમાં જવાનો ટાઈમ થયો. ટૂંકમાં પીરો તો એને ઉઠાડવામાં બહુ માન સંઘર્ષ, કેટલી મોં પાડવી પડે, ઢંઢોળવો પડે, પાણી છાંડવું પડે, ત્યારે પેલો માણવાડ ઉઠે. એટલે જે કરવાથી મગ્ન, કરવામાં સંઘર્ષ હશે. ભગવાન ભગવાન હોવાને કારણે બાકી અર્જુન પાસે આ કરાવવું બહુ મોટો સંઘર્ષ છે ને. એ તો બેસી જ ગયો હથિયાર હેઠા મૂકીને. તો એ કેટલી ધીરજથી કોઈ પ્રકારના આંતરિક સંઘર્ષ વગર ભગવાન એને બધું જ કરાવી શક્યા કે ભગવાન આ પ્રકારના સંન્યાસી છે. એટલા માટે મેં એવું કરવું નકાર. આપણે લાગે કે ભગવાન પોતે કશું કરવા માગતા નથી, એની પાસે કરાવે છે. બહુ સારા આ પોલિટિક્સ આનું નામ જ કહેવાય ને. રાજકારણ કોને કે તું કર, એટલે તમે કરો ને, પણ હા તું કર. ખરેખર તો એમનું કામ એને કરવાનું છે. અર્જુને કામ ભગવાનનું કરવાનું છે, પોતાનું કામ એ તો કરાવવા માગે છે. અને તોય પણ એવી તો કરવા માગે જાણે કે અર્જુન લાગે મારે કરવું જોઈએ, એવી જાતની વૃત્તિ એમાં જન્માવે. અન્ન મેનેજમેન્ટ, અન્ન મેનિપ્યુલેશન, એનો ટૂંકમાં આ પ્રકારે કેવી રીતે એના ભાવ જન્માવો કે મારે કરવું જોઈએ, હવે હું કરીશ તો બરાબર છે. ત્યાં સુધી એમણે પ્રવચન આપ્યું અને ચાલો ટૂંકમાં. પણ એટલે કરવું કરાવવું આ બંનેમાં મુક્ત, એનામાં જ વાસ્તવિક મુક્તિ છે એવું અહીંયા ભગવાન કહી રહ્યા છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.